નમસ્કાર મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે છે બેલાસ્ટિક ગેલ્વેનોમીટર વિશે ચર્ચા કરતા હતા. બેલાસ્ટિક ગેલ્વેનોમીટરને બનાવવું હોય તો એમાં સાદા ગેલ્વેનોમીટરની કમ્પેરિઝનમાં શું શું ફેરફાર કરવા પડે અને બેલાસ્ટિક ગેલ્વેનોમીટરની રિક્વાયરમેન્ટ શું છે, તો થોડું આપણે છે એ રિવાઇન્ડ કરીને જોઈ લઈએ કે આપણે શું શું છે એ કવર કરી લીધું છે. તો બેલાસ્ટિક ગેલ્વેનોમીટરનો પર્પસ એવો છે, આપણે સાદું ગેલ્વેનોમીટર જો વાપર્યું હોય તો એ આપણને ચાર્જ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ મેજર કરીને આપશે નહીં. સિમ્પલ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર છે એ આપણે છે એને કુલમમાં, ચાર્જને એસેમાં આપણે મેઝર કરીએ છીએ, કુલમમાં છે એ મેઝર કરીએ છીએ, એનો એકમ કુલમ છે, તો એ કુલમમાં મેઝર કરીને આપણને આપતું નથી. સિમ્પલી આપણે એ મીટર અને વોલ્ટ મીટરનો વાપરીએ તો એ એમ્પિયર કે વોલ્ટમાં છે એ મેઝરમેન્ટ આપણને આપે છે. પણ જો કોઈ ચાર્જ માપવો હોય તો આપણે બેલાસ્ટિક ગેલ્વેનોમીટરને કઈ રીતે છે એ કયા ફોર્મ્યુલાની મદદથી છે આપણે ચાર્જ મેઝર કરી શકીએ, એની માટે છે આપણે કોઈ એક ઇક્વેશનની રિક્વાયરમેન્ટ છે, તો એ ઇક્વેશન છે આપણે ડિરાઈવ કરવાનું જઈ રહ્યા છીએ. બીજી વસ્તુ કે ચાર્જ જો મેઝર કરવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એ ચાર્જ છે એ સ્ટોર થાય એવી કોઈ ડિવાઇસ હોવી જોઈએ, જેની સાથે દાખલા તરીકે કોઈ આપણે બેટરી સાથે કોઈ ઇક્વિપમેન્ટ જોડીએ છીએ તો બેટરી છે એ શું સ્ટોર કરે છે? ચાર્જ નહીં, બેટરી છે એ ચાર્જ નથી સ્ટોર કરતું, એ પાવર સ્ટોર કરે છે. એટલે પાવર એટલે શું? તો કે વોલ્ટેજ અને એ મીટરનો ગુણાકાર. તો એવી કોઈ ડિવાઇસ આપણી પાસે હોવી જોઈએ કે જે છે એ ચાર્જને સ્ટોર કરી શકે, જે જોઈતો ચાર્જ હોય, અમુક માત્રામાં જોઈતો ચાર્જ હોય એ આપણને છે એ પાછો જ્યારે જોઈએ ત્યારે એ ડિવાઇસની મારફતથી આપણે લઈ શકવા જોઈએ. તો આવી કોઈ ડિવાઇસ હોવી જોઈએ જે ચાર્જને, વિદ્યુત ભારને છે એ સંગ્રહ કરી શકે. એવી ડિવાઇસ છે આપણે ગયા વખતે વાત કરી હતી કે જેમ કેપેસિટર જે છે એ કેપેસિટરનું કામ શું? તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરવો. કેપેસિટર ઇઝ અ સ્ટોરેજ ડિવાઇસ ઓફ અ ચાર્જ, ઇલેક્ટ્રિક ચાર્જ. તો આ બેલાસ્ટિક ગેલ્વેનોમીટરને મેઇનલી છે આપણે વધારે પ્રમાણમાં છે કેપેસિટર સાથે યુઝ કરીએ છીએ, કારણ કે આનો એક પર્પસ એવો છે બેલાસ્ટિક ગેલ્વેનોમીટરનો કે એ છે એ ચાર્જ મેઝર કરીને આપે છે. એટલે અને કેપેસિટર હોય ત્યાં જ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર વાપરવામાં આવે છે. અને બીજું, ખૂબ જ વધારે સેન્સિટિવ હોય એટલા માટે છે એ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર ખૂબ વધારે સેન્સિટિવ. વધારે સેન્સિટિવ મીન્સ તો કે એ નાના પ્રમાણના, નાના મૂલ્યના અવરોધને પણ માપી શકે છે, એટલા માટે એ નાના મૂલ્યના પ્રવાહ સામે પણ સેન્સિટિવ છે. ત્યારે કેટલા નાના મૂલ્યના પ્રવાહ, કે માઇક્રો એમ્પિયર સુધીના, 10⁻⁶ના ઓર્ડરના એમ્પિયર પ્રવાહ હોય તો એની સાથે ડીલ કરતા હોય ત્યારે છે બેલાસ્ટિક ગેલ્વેનોમીટર યુઝ કરી શકાય છે. તો હવે એને બનાવવા માટે, એટલે આપણે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે કરી શકીએ એની વિશે એક ચર્ચા કરતા હતા કે આપણે એને કન્સ્ટ્રક્ટ કરવું હોય તો શું શું વસ્તુઓ આવે છે. તો આપણે મેઇનલી જોયું હતું કે બે છે એ મેગ્નેટ હોય, બંને મેગ્નેટ હોર્સ હોય, શેપના આકારના હોય, અહીંયા તમને નથી બતાવ્યું પણ એ બંનેનો આકાર છે એ ઘોડાની નાળ જેવો હોય, પ્લસ જે કંઈ આપણે રમવાની છે, રમત કોની સાથે? તો કે કોઈલ સાથે કરવાની છે. કોઈલના જે કંઈ કન્સ્ટ્રક્શન છે એમાં થોડો ઘણો ફેરફાર કરીએ તો એ ડેડ બીટમાંથી મૂવિંગ, સોરી, બેલાસ્ટિક ગેલ્વેનોમીટર થઈ જાય અને ડેડ બીટ ગેલ્વેનોમીટર થઈ જાય. તો એની જે કોઇલનું જે ફોર્મેશન છે, કોઇલને છે એ શેના ઉપર વાઉન્ડ કરીએ કે જેથી કરીને બેલાસ્ટિક ગેલ્વેનોમીટરનો એક પર્પઝ શું? ડેમ્પિંગ બાબતે આપણે જોઈએ તો ડેમ્પિંગને એકોર્ડિંગ એમાં ડેમ્પિંગ કેવું હોય બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાં? પ્રમાણમાં ઘણું જ ઓછું હોય, પ્રમાણમાં ઘણું ઓછું હોય. તો જો ડેમ્પિંગ ઘટાડવું હોય, પ્લસ ડેમ્પિંગ ઘટાડવું હોય તો શું કરવું જોઈએ? તો પહેલાં એવા નિયમો, એવા કોઈ તત્વો ચકાસવા પડે કે ડેમ્પિંગ શેના લીધે થાય છે કોઇલમાં. તો કે એક તો એડી કરંટને લીધે, મેઇનલી એડી કરંટને લીધે જ થાય છે. તો એ એડી કરંટ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો કે એને, કોઇલને છે એ ઇન્સ્યુલેટર ઉપર વાઉન્ડ કરવામાં આવે તો છે એ એનું ડેમ્પિંગ ઘટે. ઇન્સ્યુલેટર એટલે કે કોઈ પુઠ્ઠા ઉપર કે હવામાં કે લાકડા ઉપર
એ જે કોઇલની ફ્રેમ છે એવી ઇન્સ્યુલેટેડ હોવી જોઈએ, અવાહક હોવી જોઈએ, તો એડી કરંટ ઓછો ઉત્પન્ન થાય, તો ડેમ્પિંગ ઓછું થાય. બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાં ડેમ્પિંગ ઓછું હોય એની માટેનો આ એક મુદ્દો. પ્લસ એડી કરંટને શેની સાથે રિલેટેડ છે? કોઇલના રેઝિસ્ટન્સ સાથે. જો રેઝિસ્ટન્સ વધારે હોય, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે કોઇલના રેઝિસ્ટન્સને, ઇન્વર્સલી પ્રોપોર્શનલ એડી કરંટ છે. જો રેઝિસ્ટન્સ વધારે હોય તો એડી કરંટ છે ઓછો પ્રોડ્યુસ થાય. એટલે જો વધારે રાખવાનો કારણ એવું તો વધારે કરવો હોય, જો રેઝિસ્ટન્સ કોઇલનો વધારે હોવો જોઈએ, એ વધારે હોવા માટે આપણે શું કરવું જોઈએ, એને ટર્ન્સ ઓફ, નંબર ઓફ ટર્ન્સ ઓફ એ કોઇલ આપણે ઇન્ક્રીઝ કરી દેવા જોઈએ, તો પણ એવું થઈ શકે. તો બસ આ બે ત્રણ વસ્તુની કાળજી રાખવાની છે. પ્લસ આપણે એ જોયું કે પીરિયોડિક ટાઈમ વિશેની ચર્ચા કરતા કે એને પીરિયોડિક ટાઈમ છે એ થોડો મોટો હોવો જોઈએ. પણ મોટો એટલે કેટલા પ્રમાણમાં આપણે જોઈએ છીએ? 10-15 સેકન્ડની વચ્ચે હોવો જોઈએ. તો એની માટે શું મોટો કરવા માટે, પીરિયોડિક ટાઈમ વધારવા માટે આપણે શું જરૂરી છે? તો કે એક મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ઇન્ક્રીઝ કરી શકીએ, અને એનો રિસ્ટોરિંગ કપલ છે એને ડિક્રીઝ કરી શકીએ. રિસ્ટોરિંગ કપલ છે એ મિકેનિકલ પ્રોપર્ટી છે, અને આઈ પણ એક મિકેનિકલ પ્રોપર્ટી છે. પણ આઈ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ આપણે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકીએ. કોની મદદથી? કે માસ ઓફ કોઇલની મદદથી. MR² જે એનું સામાન્ય સૂત્ર છે, તો એની જનરલ ઇક્વેશનની મદદથી, તો એમ જો ઇન્ક્રીઝ થઈ જાય તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન્ક્રીઝ થઈ જાય, અને એમ ઇન્ક્રીઝ થાય તો એના નંબર ઓફ ટર્ન્સ પણ ઇન્ક્રીઝ થાય, અને રેઝિસ્ટન્સ પણ ઇન્ક્રીઝ થાય, જે આપણા ફેવરમાં વાત કરે છે. તો આટલી વસ્તુની આપણે ચર્ચા ગયા વખતે કરી હતી. હવે આપણે નવેસરથી જે આ જે નવો ટોપિક કે જે એનો જે ચાર્જ આપણે મેઝર કરવો છે, એ ચાર્જ આપણે જોવો છે, કઈ રીતે મેઝર થાય, એની માટેનું સૂત્ર શું છે, એ બધું અત્યારે આપણે જોવાનું છે. હવે ચાર્જ માટે આપણે એવું કીધું કે કોઈ એક ચાર્જ સ્ટોર કરી શકે એવી કોઈ ડિવાઇસ હોવી જોઈએ. ચાર્જ સ્ટોર કરી શકે એવી ડિવાઇસ કેપેસિટર. કેપેસિટરને એક વખત ગેલ્વેનોમીટર થ્રુ આપણે જોડી દઈએ તો એ કન્ટિન્યુઅસલી ચાર્જ પાસ થતો હશે, કે પછીથી એમાં ચાર્જમાં ઘટાડો થતો હોય, વધારો થતો જાય, અથવા તો ચાર્જ હોય જ નહીં? તો કેપેસિટર છે એ કન્ટિન્યુઅસલી તમને ચાર્જ આપશે નહીં, કારણ કે કેપેસિટર છે એ એક સ્ટોરેજ ડિવાઇસ છે. એટલે એક વખત એમાં ચાર્જ સ્ટોર થઈ ગયો, હવે આપણે એને બેલાસ્ટિક ગેલ્વેનોમીટર થ્રુ જોડી દઈએ તો બધો જ ચાર્જ ગેલ્વેનોમીટર થ્રુ છે એ પાસ થશે, અને કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થશે. એટલે કે એમાં જે કાંઈ ચાર્જની ક્વોન્ટિટી છે એ ડિક્રીઝ થશે, એને ડિસ્ચાર્જ કહેશું. તો હવે એક મુદ્દો અહીંયા નોટ ડાઉન કરવાનો રહ્યો કે છે એ કન્ટિન્યુઅસલી આપણને કરંટ પાસ કરીને કેપેસિટર છે એ આપશે નહીં, અને જે સડન થ્રો એટલે કે ફ્રિક્શન ઓફ સેકન્ડમાં એ ડિસ્ચાર્જ જેવું આપણે કેપેસિટર જોડીએ એટલે તરત જ જે ક્વોન્ટિટી, દાખલા તરીકે 2 માઇક્રોફેરાડેનું છે એ કેપેસિટર જોડ્યું હોય, અને એમાં અમુક પ્રમાણમાં 4 કુલમ જેટલો, આ એક ઉદાહરણ છે, 4 કુલમ જેટલો છે એ વિદ્યુતભાર સ્ટોર થયેલો રહેતો હોય, તો આપણે જેવું જોડીએ એટલે તમામ જે કંઈ વિદ્યુતભાર છે એ બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ જશે. કેટલા સમયમાં? જેવું જોડી દઈએ એટલે ફ્રિક્શન ઓફ સેકન્ડમાં છે એ ચાર્જ પાસ થઈ જશે એ કેપેસિટરના, અને એને આપણે છે, તમે FI માં ભણી ગયા છો તો એને છે એ ટાઈમ કોન્સ્ટન્ટ કહીએ છીએ કેપેસિટરનો, બરાબર? તો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ઓલમોસ્ટ છે એ 1 સેકન્ડ કરતાં પણ ઓછો હોય. તો આવા ફ્રિક્શન ઓફ સેકન્ડમાં જે કંઈ ચાર્જ પાસ થાય છે એ કેટલો છે એ આપણે મેઝર કરવો હોય, તો એની માટે છે એ આપણે આ થિયરી છે અત્યારે ડિરાઈવ કરવાના છીએ, બરાબર? તો આપણે જોઈએ કે ધ લાર્જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ મૂવિંગ સિસ્ટમ મેક ઇટ પિરિયડ ઓફ ઓસિલેશન ક્વાઇટ લોંગ, યુઝલી 10-15 સેકન્ડ ઇન અ પ્રેક્ટિકલ. એટલે કે જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન્ક્રીઝ કરી દેવામાં આવે, જે આપણે T=2π√i/c ના સૂત્રમાં i ઇન્ક્રીઝ કરી દઈએ, તો iની મદદથી છે એ પિરિયોડિક ટાઈમ પણ ઇન્ક્રીઝ થશે, જે આપણને 10-15 સેકન્ડની વચ્ચે હોવો જોઈએ. જેથી કરીને જે આવું વધારે શું કામ રાખવાનું કારણ, કે જેથી કરીને આપણે જે ચાર્જ પાસ કરીએ છીએ એ ચાર્જ પાસ કરતી વખતે એનો પિરિયોડિક ટાઈમ કરતાં ઓછા સમયમાં છે એ ચાર્જ પાસ થઈ જવો જોઈએ. જો પિરિયોડિક ટાઈમ ખૂબ જ ઓછો હોય તો હજી એ એક ઓસિલેશન કમ્પ્લીટ થઈ જાય છતાં પણ ચાર્જ પાસ થતો હોય. તો આવી સિચ્યુએશન ન થાય
એનું એક ઓસિલેશન થાય એ પહેલાં જ ચાર્જ પાસ થઈ જવો જોઈએ અને પછી કેપેસિટર ડિસ્ચાર્જ હોવું જોઈએ, બરાબર? તો આની માટે છે આપણે એનો પીરિયોડિક ટાઈમ વધારે રાખીએ છીએ કોઇલનો. ધ રિઝલ્ટ ઇઝ ધેટ વોલ ઓફ ચાર્જ પાસ થ્રુ ધી ગેલ્વેનોમીટર બિફોર ઇટ્સ કોઇલ હેડ ટાઈમ ટુ મૂવ ફ્રોમ રેસ્ટ. ધેરફોર ધી મૂવિંગ સિસ્ટમ વિલ બી ઓલમોસ્ટ એટ ધી રેસ્ટ ડ્યુરિંગ ધી પાસ ઓફ વોલ ઓફ ચાર્જીસ. એટલે કે જ્યાં સુધી પૂરેપૂરો ચાર્જ પાસ ન થઈ જાય ત્યાં સુધી છે એ કોઇલ છે એ રેસ્ટ પોઝિશન ઉપર આવી જવી, એની જે કાંઈ મીન પોઝિશન છે ત્યાં સુધીમાં આવી જવી જોઈએ. એટલે કે આ પીરિયોડિક ટાઈમ છે એ વધારે હોવો જોઈએ જેથી કરીને કે મૂવિંગ કોઇલની સિસ્ટમ છે એ હજી એ પોતાની રેસ્ટ પોઝિશન ઉપર આવે એ પહેલાં છે એ ચાર્જ પાસ થઈ જવો જોઈએ. ધીસ ક્વિક ફ્લો ઓફ કરંટ થ્રુ ધી કોઇલ ઓફ ધી ગેલ્વેનોમીટર પ્રોડ્યુસ અ ઇમ્પલ્સિવ ટોર્ક. ધી ઇમ્પલ્સિવ ટોર્ક ધી કોઇલ ટુ મૂવ ફ્રોમ ઇટ્સ ઇનિશિયલ પોઝિશન ટુ ધી રેસ્ટ, બટ ધેર ઇઝ નો લોંગર અ ડ્રાઇવિંગ ટોર્ક બીકોઝ ધી કરંટ હેઝ ઓલરેડી ક્રિએટ ધ ફ્લો. એટલે આ ટોપિક કેવું કહેવા માંગે છે કે એક ઇમ્પલ્સિવ તમે ટોર્ક, ટોર્ક પહેલાં તો શું છે એ આપણે એક સમજવું પડે. ટોર્ક એટલે બળ ગુણ્યા જે કંઈ તેની ભ્રમણાક્ષથી જે કંઈ અંતર હોય તો એ આપણને ટોર્કનું મૂલ્ય આપે છે. એનો છે એ સદિશ ગુણાકાર. વેક્ટર પ્રોડક્ટ વેક્ટર મલ્ટિપ્લિકેશન લઈએ તો છે એ આપણને ટોર્ક મળે. ઇમ્પલ્સિવ ટોર્ક શું કહેવાય? ઇમ્પલ્સ, પહેલાં તો ઇમ્પલ્સ કોને કહીએ? એટલે કે એ એક બળનો આઘાત છે. હવે બળનો આઘાત એટલે શું? બધાને આઘાત હોય, બળને આઘાત લાગે તો બળ ગુણ્યા તે લાગવા માટેના સમયને છે એ બળનો આઘાત કહીએ છીએ. ફોર્સ ઇન્ટુ ટાઈમ, જે ટાઈમમાં એ ફોર્સ આપણે એપ્લાય કરેલું હોય તો એ ટાઈમને છે આપણે એ એફ ઇન્ટુ ટી છે એને આપણે આઘાત કહીએ છીએ. તો આવા જે ઇમ્પલ્સ છે તો એ ટોર્કના ઇમ્પલ્સ આપણે લેવાના છે. કારણ કે ટોર્ક અહીંયા શું કામ ડિફાઇન કરેલો છે? ફોર્સ નહીં ને ટોર્કની વાત કરી છે. કારણ કે કોઇલ છે એ કેવા મોશન કરશે? એન્ગ્યુલર કે લિનિયર? એન્ગ્યુલર મોશન કરશે. કોઇલ અહીંયા એન્ગ્યુલર મોશન કરશે. જો એન્ગ્યુલર મોશન હોય તો ત્યાં છે એ એફ છે એ જરૂરી નથી, પણ ત્યાં છે એ ટોર્કને છે આપણે કોણીય ગતિમાં આપણે છે ટોર્કને વ્યાખ્યાયિત કરવો પડે. એટલે ટોર્ક છે એ ત્યાં આવશે. અને એ ઇમ્પલ્સિવ ટોર્ક એટલે ટોર્ક જે દરમિયાન લાગતો હોય અને એ દરમિયાનનો સમય. એટલે કે આપણે ફોર્સ માટેની ચર્ચા કરીએ કે આપણે સિમ્પલ એક બોલ છે એ ઉછાળતા, હવામાં ઉછાળતા હોય તો જે ફોર્સ આપણે આપીએ છીએ ને એ કેટલા સમય દરમિયાન આપણે આપીએ છીએ જેથી કરીને છે એ અમુક હાઇટ ઉપર બોલ જશે, બરાબર? હાથેથી આપણે બોલ ઉછાળીએ છીએ એની આપણે વાત કરીએ છીએ. તો આવી રીતે ટોર્કને પણ આપણે છે ઇમ્પલ્સિવ ટોર્કને પણ ડિફાઇન કરી શકીએ. ટોર્ક અને તે લાગવા માટેના સમયને છે આપણે ઇમ્પલ્સિવ ટોર્ક કહીએ છીએ. તો આ જે ટોર્ક લાગે છે એ દરમિયાન છે એના અમુક સમય સુધી છે તમે એમાંથી કરંટ પાસ કરો છો કે ચાર્જ પાસ કરીએ છીએ અમુક સમય સુધી, તો એ અમુક સમયમાં છે એ આપણને કોઈ એક ફોર્સ છે એ પ્રોડ્યુસ કરશે. કઈ રીતે ફોર્સ ઉત્પન્ન થાય, ઇમ્પલ્સિવ ફોર્સ કઈ રીતે ક્રિએટ થાય એની માટેનું આપણી પાસે ફોર્મ્યુલા છે. કોઇલમાંથી છે એ આપણે કરંટ પાસ કરીએ કે ચાર્જ પાસ કરીએ તો શું શું ફેરફાર થાય, એના ઉપર ટોર્ક કેવો લાગે, ટોર્ક માટેનું આપણી પાસે સૂત્ર છે. ટોર્ક માટેનું આપણે જો અહીંયા ડિસ્પ્લે ઉપર દેખાય છે ટોર્ક માટેનું NIABE એવું એક સૂત્ર છે. તો N છે નંબર ઓફ ટર્ન્સ, I છે એ કરંટ જેટલો પાસ થાય છે એ, B છે એ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મેગ્નેટ પરમેનન્ટ મેગ્નેટ ઓફ અ ગેલ્વેનોમીટર, એન્ડ A ઇઝ અ એરિયા ઓફ અ કોઇલ. એટલે આટલી વસ્તુ હોય, N, I અને B હોય તો આપણને ટોર્ક મળી શકે. હવે આઈની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો આઈની વેલ્યુ જે કંઈ તમે ચાર્જ પાસ કરો છો, જો આપણે કરંટ પાસ કરતા નથી,
પણ આપણે શું પાસ કરીએ છીએ, વિદ્યુત ભારનો જથ્થો પાસ કરીએ છીએ. પણ ક્યુ બાય ટી અમુક સમય સુધી પાસ કરીએ તો ક્યુ બાય ટી એ આપણને આઈ આપે, એટલે આઈ લખીએ કે ક્યુ લખીએ એ મિનિંગફુલ છે. પણ આપણને ટોર્કનું સૂત્ર આઈના સ્વરૂપમાં છે એટલા માટે આપણે અહીંયા છે ક્યુ વાપર્યો નથી, એન આઈ બી એ. તો આ જે કાંઈ છે આ ટોર્કનું સૂત્ર છે એમાં આપણને આટલી વસ્તુ જે ટોટલ નંબર ઓફ ટર્ન્સ આપેલા હોવા જોઈએ. જો કરંટ પાસ કરીએ તો જ આપણને ટોર્ક મળે. એ ટોર્ક આપણે આગળ ચર્ચા કરી ગયા કે મ્યુ ક્રોસ બી છે એ આપણને 11th 12th છે આપણે એટલાથી માહિતગાર છે. મ્યુ ક્રોસ બી કરીએ તો છે એ આપણને ટોર્ક મળે, અને એ ટોર્કનું મૂલ્ય છે એ વન ટાઈપ ઓફ છે એ ફોર્સ છે, એ કઈ ડાયરેક્શનમાં હોય એ મ્યુ ક્રોસ બીની મદદથી છે એ મેળવી શકાય. હવે આમાં આપણે મ્યુ કોને કહેશું તો કે એન આઈ એ છે એ મ્યુ થશે, એન આઈ એ છે એ મ્યુ થશે, અને બી છે એ આપણે સપોઝ જોઈએ છીએ. તો હવે આપણે એ સદિશ રાશિમાં ભણીએ છીએ ને અહીંયા અદિશ ગુણાકાર આવ્યો, તો એનો મતલબ એમ છે કે સાઇન થીટા છે ઓલો મ્યુ ક્રોસ બી છે, તો એમાંથી મ્યુ બી સાઇન થીટા લખીએ. પણ અને થીટા છે એ આપણે આગળ જે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાં જોયું કે થીટા જો રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હોય તો છે એ ઓલવેઝ 90 હોય. પણ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરવા માટે શું જોઈએ, સોફ્ટ આયન પીસ જોઈએ, જે અહીંયા તમને ડિસ્પ્લે ઉપર બતાવ્યું છે. સોફ્ટ આયન પીસનું કામ છે એ અહીંયા છે એ થાય છે, જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર બનાવવામાં આવે. તો પાછા આવીએ આપણે આ સૂત્ર પર. ટોર્ક ઇક્વલ ટુ એના એ બી છે, થીટા છે એ 90 હોવાને લીધે સાઇન થીટા છે 1 થાય છે, એટલા માટે એનઆઈ બી લખીએ છીએ. પ્લસ હવે છે એ આ ટોર્કની મદદથી, એટલે કે કોઈ ઉપર આ કોઇલ ઉપર છે કોઈ એક ડાયરેક્શન ઉપર ટોર્ક લાગશે, કાં તો કોઇલ છે એ આપણને સ્ક્વેરમાં આપણને આપેલી હોય, રેક્ટેન્ગ્યુલર શેપમાં આપેલી હોય, બરાબર, તો એની કોઈ એક ડાયરેક્શન ઉપર છે એ આ ડિસ્પ્લે ઉપર દેખાય છે, તો એની કોઈ પણ એક નોર્થ સાઇડ કે સાઉથ સાઇડ એ ડાયરેક્શન ઉપર છે એના ફોર્સ લાગશે, બરાબર, એટલે કે એ છે એ કોઈ ટ્વિસ્ટ થશે. શું કામ, તો કે કરંટ પાસ કરીએ છીએ એટલા માટે એમાં કંઈક મેગ્નિટ્યુડ પ્રોડ્યુસ થાય, અને એ મેગ્નિટ્યુડને લીધે એમાં કંઈક ટોર્ક ઉત્પન્ન થાય, અને એની ડાયરેક્શન આપણે જમણા હાથના નિયમ મુજબ ગોતી શકીએ. મ્યુ ક્રોસ બી, મ્યુની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં હશે, તો આઈ અને એથી બનતા એક્ટ આઈની ડાયરેક્શન ઉપર છે એ મ્યુ હશે. એ મેગ્નેટિક ટોર્ક છે, એ મેગ્નેટિક મોમેન્ટ છે મ્યુ એટલે, અને એ મ્યુ બરાબર અહીંયા એન આઈ બી થશે, એન આઈ એ થશે, બરાબર, એન આઈ. તો આ એન આઈ એની મદદથી તો આપણને ખબર પડશે કે મ્યુની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં છે. મ્યુની ડાયરેક્શન એ ડાયરેક્શનમાં હોય, કઈ ડાયરેક્શનમાં, તો કે જ્યાંથી કરંટ પાસ કરીએ અને જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય આ કરંટને લીધે, એ ડાયરેક્શન છે એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે મ્યુ એટલે કે એન આઈ એની થશે. અને એની ડાયરેક્શન અને બીની ડાયરેક્શનનો જમણા હાથના નિયમ મુજબ જો વાપરીએ, એ દિશામાં છે એ જમણા હાથને ફેરવીએ ને તો છે એ આપણને આની મદદથી છે એ આ ટોર્કની ડાયરેક્શન મળે. એટલે કહેવાનો મિનિંગ એટલો છે અહીંયા છે એ ટોર્ક લાગશે, એ ટોર્કની મદદથી જે કોઇલ છે એ ટ્વિસ્ટ થશે. હવે આ ટોર્ક એટલો લાગ્યો તો આપણે હવે અહીંયા ટોર્ક ખાલી ડિફાઇન કરીએ નહીં ચાલે, કારણ કે એની માટે આપણે સમય મર્યાદા જોઈએ કે ટોર્ક એ કન્ટિન્યુઅસ નથી લાગતો, આઈ છે એ કન્ટિન્યુઅસ નથી, કોઈ સૂક્ષ્મ સમય માટે ફ્રિક્શન ઓફ સેકન્ડમાં છે એ ચાર્જ એમાંથી પાસ થઈ જાય છે, આગળ આપણે ચર્ચા કરીએ એ મુજબ. તો આપણે એવું કહીએ કે ડી ટી જેટલા સમયમાં છે એ ચાર્જ પાસ થઈ જાય છે, તો આપણે બળ કરતાં બળનો આઘાત કેટલો લાગે છે એ આપણે ગણવો પડશે, કારણ કે જ્યારે પણ ફ્રિક્શન ઓફ સેકન્ડમાં જો ચાર્જ પાસ થતો હોય તો છે એ ત્યાં ટોર્ક કે ફોર્સની વેલ્યુ છે એ આપણે ડિફાઇન કરીએ એ અપૂરતું છે, એટલા માટે આપણે છે એના ફોર્સ ઓફ ઇમ્પલ્સ અથવા ઇમ્પલ્સિવ ટોર્કને છે એ ડિફાઇન કરવો પડશે. લેટ ધી કરંટ ફ્લો થ્રુ ધી કોઇલ ફોર અ વેરી શોર્ટ ડ્યુરેશન, સે ડી ટી એન્ડ ઇટ્સ એક્સપ્રેશન એઝ, એટલે કે ડી ટી જેટલા સમયમાં છે એ કરંટ અથવા ચાર્જ પાસ કરી દઈએ તો ઇમ્પલ્સિવ ટોર્ક ડી ટો ઇન્ટુ ડી ટી, ટો ઇન્ટુ ડી ટી ઇક્વલ ટુ એન આઈ
ए बी इंटू डी टी अने आई इंटू डी टी आई इंटू डी टी ए शू थे तो कि सीम्पल अपने ये विद्युत प्रवाहनी व्याख्या में जुए आई इक्वल टू डेल क्यू बाय डेल टी डेल क्यू बाय डेल टी बने बाजू से ये अपने संकलन कर दी तो अपन ने शू मैं आई इंटू डी टी इक्वल टू डी क्यू मैं बराबर अपने सीम्पल गुणाकार कर दी तो अपने ख्याल आ जाए पर अँ डी क्यू राखी हम इफ द करंट पास थ्रू दी टी सेकेंड्स पास फॉर अ टी सेकेंड द टोटल एंग्युलर इम्पल्स इज गीवन बाय जो एवं आ तो सूक्ष्म समय माटे हतो के डेल टी जेटला समय माटे धारो कि जीरो थी टी समय दरमियान कोई छे ये जीरो थी टी समय दरमियान छे आपणे चार्ज पास करीए छीए तो ये दरमियान आपणने इम्पल्सिव टॉर्क एंग्युलर टॉर्क इम्पल्स एंग्युलर इम्पल्स केटलो मळशे ये जोवो छे तो आपणे जीरो थी टी सुधी छे उपरनुं समीकरण त्रण छे एने શું કરવું પડે ઇન્ટિગ્રેટ કરવું પડે કોની સાપેક્ષે ટીની સાપેક્ષે ઇન્ટિગ્રેટ કરવું પડે એન બી એ કોન્સ્ટન્ટ રહેશે ઝીરો ટુ ટી આપણે ઇન્ટિગ્રેશન કરીએ આઈ ઇન્ટુ ડી ટીને ઉપરનું જે ઇક્વેશન છે એને તો એ આઈ ઇન્ટુ ડી ટી જો એને ઇન્ટિગ્રેશન કરીએ તો એ આપણને ક્યુનું એ મળશે બિકોઝ ઓફ આઈ ઇક્વલ ટુ ડેલ ક્યુ બાય ડેલ ટી બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરીએ અને ડેલ ટીની સાપેક્ષે તો આપણને ઝીરો ટુ ટી છે એ ઝીરો ટુ ટી ઇન્ટિગ્રેશન ઓફ ઝીરો ટુ ટી આઈ ઇન્ટુ ડી ટી ઇક્વલ ટુ ક્યુ મળશે ધેરફોર જે ટોટલ એંગ્યુલર ઇમ્પલ્સ છે એ એન બી એ ક્યુ મળશે ટોટલ એંગ્યુલર ઇમ્પલ્સ નાવ સેકન્ડ થિંગ ઇઝ લેટ આઈ બી ધ મોમેન્ટ ઓફ ઇનર્સિયા ઓફ એ કોઇલ અબાઉટ ઇટ એક્સિસ ઓફ સસ્પેન્શન એન્ડ ડબલ્યુ ઇઝ અ ઓમેગા ઇઝ અ એંગ્યુલર વેલોસિટી એટેન્ડ બાય ધી કોઇલ એટલે કે હવે જો આટલો ઇમ્પલ્સ લાગી ગયો કોઈની બળ આટલું લાગી ગયું કેટલું આઘાત લાગ્યો બળનો તો કે એન બી એ ક્યુ આટલો બળનો આઘાત લાગી ગયો હોય બળ અને તે લાગવા માટેનો સમય તો એને કંઈક એંગ્યુલર મોશન આવશે એ એંગ્યુલર મોશન કેટલા થશે તો કે ધારો કે એ એંગ્યુલર મોશનમાં ઓમેગા જેટલી છે એની એંગ્યુલર વેલોસિટી મળશે સિમ્પલ એવું કહેવા માગીએ છીએ કે એને જેવો આટલું ઇમ્પલ્સ મળતો હોય બરાબર હવે આપણે એવું કરીએ છીએ કે આ મેગ્નેટિક પ્રોપર્ટી છે એના લીધે આપણને છે એ મિકેનિકલ પ્રોપર્ટી છે એ કેટલી મળશે એ આપણે જોવા માગીએ છીએ તો તો એ એ જે એનું મોમેન્ટમ છે એંગ્યુલર મોમેન્ટમ એને આપણે છે એ સિમ્પલ જો લિનિયર મોમેન્ટમ હોય તો એમ ઇન્ટુ એ વડે ડિનોટ કરી શકાય પણ એંગ્યુલર મોમેન્ટમ હોય તો આઈ ઇન્ટુ ઓમેગા આઈ છે એ મોમેન્ટ ઓફ ઇનર્સિયા અને ડબલ્યુ છે એ સોરી ઓમેગા છે એ એંગ્યુલર વેલોસિટી ધેરફોર એંગ્યુલર મોમેન્ટમ ઇઝ આઈ ઓમેગા હવે આપણે એવું કીધું કે એફ ઇન્ટુ ટી છે એ એ બળનો આઘાત આપે પણ બળનો આઘાત છે એને બીજા શબ્દોમાં કહેવું હોય તો શું આપે બળ ગુણ્યા સમય આપણે કરીએ જો બળ ગુણ્યા સમય કહી દીધું તો હવે લિનિયર મોમેન્ટમની આપણે ન્યૂટનના બીજા નિયમની ચર્ચા કરીએ તો આપણે પી વેગમાન છે વેગમાનને આપણે વ્યાખ્યાયિત કરવો હોય અને વેગમાન ઉપરથી છે એ બળની વ્યાખ્યા કરવી હોય તો એ બીજા નિયમ મુજબથી આપણે કરી શકીએ કે વેગમાન બરાબર ડેલ એફ ઓવર ડેલ ટી સોરી ડેલ પી ઓર ડેલ ટી ઇક્વલ ટુ એફ કે વેગમાનનું છે આપણે વિકલન કરી નાખીએ તો આપણને છે એ બળ મળે છે આવું આપણે છે એ ન્યૂટનના બીજા નિયમમાં ભણી ગયા ન્યૂટનના બીજા નિયમ મુજબ એફ ઇક્વલ ટુ છે એ આપણે એમ એ લઈએ છીએ અને પી ઇક્વલ ટુ એમ વી છે વેગમાન સદિશ વેગમાન સુરેખ વેગમાનની ચર્ચા કરીએ છીએ તો આનો આ જ નિયમ છે આપણે કોણીય વેગમાનને લાગુ પાડી શકીએ કે એમ વી છે એ વેગમાન હોય પી ઇક્વલ ટુ એમ વી જો ડેલ પી ઓવર ડેલ ટી કરીએ તો એમ એ મળે એમ એને આપણે એફ કહીએ છીએ એટલે કે ડેલ પી ઓવર ડેલ ટી ઇક્વલ ટુ આપણને એફ મળે છે અને જો ડેલ પી ઇક્વલ ટુ આપણે લખવા જઈએ તો એફ ઇન્ટુ ડેલ ટી મળે એફ ઇન્ટુ ડેલ ટી
કહેવા એવું માગું છું કે બળનો આઘાત છે એ વેગમાં ના આપે, જેમ ડેલ પી ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીટી, જો એને બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરી દઈએ એટલે બળનો વેગમાન પી ઇક્વલ ટુ એફ ઇન્ટુ ટી મળી જાય, જો ટી સમય સુધી એ લાગતું હોય તો. એટલે જો કોણીય વેગમાન હોય તો એ પણ બળનો આઘાત આપે, સોરી એ ટોર્કનો આઘાત આપે, ઇમ્પલ્સિવ ટોર્ક આપે. સુરેખ વેગમાન હોય તો એ બળનો આઘાત આપે. એ કોણીય વેગમાન ડિફાઇન કરી શકાય એકને સુરેખ વેગમાન. તો અહીંયા છીએ આપણે કોણીય વેગમાન લઈને આગળ વધીએ છીએ. આઈ ઓમેગા ઇક્વલ ટુ, કારણ કે એ વેગમાન છે, કોણીય વેગમાન બરાબર આપણને બળનો આઘાત મળે. ઉપરના ચોથા ઇક્વેશનમાં છે એ બળનો આઘાત એન બી એ ક્યુ મળ્યો છે, એ બંને જે છે આપણે ઇક્વલ ટુ લખી શકીએ. બરાબર, ન્યૂટનના બીજા નિયમ ઉપરથી આટલું આપણને ખ્યાલ આવ્યો. નેક્સ્ટમાં જોઈએ. નાઉ કાઇનેટિક એનર્જી, હવે જો આઈ ઓમેગા જેટલું છે એ ઓમેગા જેટલી છે એની એંગ્યુલર વેલોસિટી મળશે, તો એના લીધે એના ઉપર કાઇનેટિક એનર્જી કેટલી હશે? જેમ આપણે આગળ જોઈ ગયા કે વેગમાન જો એમ એમ વી હોય તો એની કાઇનેટિક એનર્જી કેટલી થાય? વન હાફ એમ વી સ્ક્વેર. એવી જ રીતે એંગ્યુલર હું જે કાંઈ બોલું છું એના ઉપર ધ્યાન આપજો. બરાબર, થોડુંક આમ કંટાળાજનક લાગે પણ થોડુંક આપણે એ ઓનલાઈનના માધ્યમથી છે એ આવી રીતે ભણવાનું થાય, એટલે હું તમને કંઈ રફ વર્ક છે એ ઓન પેપર કરીને આપી શકું તો નથી. એ તમારે જાતે હું જ્યારે બોલતો હોય ત્યારે છે એ તમારે લખતા જવાનું. એટલા જ માટે જે ઇમ્પોર્ટન્ટ છે એ હું વારંવાર બે વખત બોલું છું, તો ખાસ કંટાળો ન આવે. અને તમે સાથે નોટબુક અને પેન લઈને બેસજો તો તમને આ ઇક્વેશન છે એ વન લાઇનમાં તે એક પેજમાં તમને લખવાની છે, એ પ્રેક્ટિસ રાખવાની, જેથી કરીને હું સ્લાઇડ બદલાવું એટલે તમારે એમાં કંઈ ચેન્જીસ થાય નહીં. હવે તે કાઇનેટિક એનર્જી આપણે જે કોણીય વેગમાન સોરી સુરેખ વેગમાન માટે જોતા તો એમ વી ઇક્વલ જો હોય એનું સુરેખ વેગમાન તો એનું કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા વન હાફ એમ વી સ્ક્વેર થાય. કોણીય વેગમાન આઈ ઓમેગા હોય તો એની ગતિ ઉર્જા વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર થાય. તો એવી જ રીતે હવે આ આઈ ઓમેગા સ્ક્વેરનું આપણે એવું કરીએ કે એમાં ટોર્ક ઉત્પન્ન થાય, કોઇલમાં ટોર્ક ઉત્પન્ન થાય એટલે એ ટ્વિસ્ટ થાય, ટ્વિસ્ટ થાય અને પછી અમુક ઓસિલેશન સુધી જશે ને પાછું ત્યાંથી પોતાની પોઝિશન ઉપરથી પાછી પોતાની રેસ્ટ પોઝિશન હોય એ બાજુ ઓસિલેટ કરશે. એટલે કે આવી કોઈ ફિનોમિના થશે એ એક બાજુ ઉપર મેક્સિમમ ઉપર જાય. હિંચકાની ગતિને ધ્યાનમાં લઈએ કે મીન પોઝિશન ઉપરથી સ્ટાર્ટ કરીને એક બાજુ છે એ એમ્પ્લિટ્યુડ જેટલા અંતર ઉપર જશે ને પછી ત્યાંથી પાછું આવશે. તો પાછા આવવા માટે કંઈક એને રિસ્ટોરિંગ ફોર્સની રિક્વાયરમેન્ટ હોય, તો એ રિસ્ટોરિંગ ફોર્સ કેટલું ઉત્પન્ન થાય એની આપણે અહીંયા ચર્ચા કરવી પડશે. તો કે રિસ્ટોરિંગ ફોર્સ પર યુનિટ ટ્વિસ્ટ છે એ ધારો કે સી હોય, રિસ્ટોરિંગ કપલ છે પર યુનિટ ટ્વિસ્ટ સી હોય, તો થીટા જેટલા ટ્વિસ્ટ માટે કેટલું એ રિસ્ટોરિંગ ફોર્સ હશે? સી થીટા જેટલું. હવે આપણે એ દરમિયાનની રિસ્ટોરિંગ ટોર્ક જોઈએ છીએ અથવા તો એનર્જી જોઈએ છીએ. આપણે એવું બોલીએ કે રિસ્ટોરિંગ ટોર્ક દ્વારા જે કંઈ એનર્જી અથવા તો વર્ક કહીએ, વર્ક અને એનર્જી બંને એક જ, તો એ કેટલી હશે? તો સી થીટા છે એનું ડી થીટાની સાપેક્ષે આપણે સંકલન કરી દઈએ. બરાબર, તો આપણને વન હાફ સી થીટા સ્ક્વેર મળશે, જે અહીંયા રિસ્ટોરિંગ ટોર્ક ઇક્વલ ટુ લખેલું છે વન હાફ સી થીટા સ્ક્વેર. એ આપણને રિસ્ટોરિંગ કપલ દ્વારા, ખાસ હું જે કાંઈ બોલું છું એ ધ્યાન આપજો, રિસ્ટોરિંગ કપલ દ્વારા કેટલી એનર્જી કોઇલને મળશે એની રેસ્ટ પોઝિશન તરફ મોશન કરવા માટે એ બતાવે છે. જો આપણને આપણે એવું કહીએ કે કાઇનેટિક એનર્જી બીજી કોઈ પ્રકારે એનર્જીમાં ટ્રાન્સમિશન નથી થતું, કારણ કે એનર્જીનું કન્વર્ઝેશન નથી થતું, આપણે એવું કીધું એનર્જીનો નાશ નથી થતો, એનર્જી કન્ઝર્વેશન લો મુજબ એનર્જીનો નાશ નથી થતો કે એ નવી સર્જન નથી થતી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે આઈ ઓમેગા સ્ક્વેર જેટલી જે કાંઈ એનર્જી છે એ વન હાફ સી થીટા સ્ક્વેર જેટલી એનર્જીમાં ટ્રાન્સફર થશે. અને આવું તો જ શક્ય બને જો બંને છે એ ઇક્વલ હોય, કારણ કે ડ્યુ ટુ લો ઓફ એનર્જી કન્ઝર્વેશન. ધેરફોર વી રાઇટ વન હાફ સી થીટા સ્ક્વેર ઇક્વલ ટુ વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર. સી યોર સ્ક્રીન એન્ડ ધેરફોર સી થીટા સ્ક્વેર ઇક્વલ ટુ આઈ ઓમેગા સ્ક્વેર. નાવ પિરિયોડિક ટાઈમ ઓફ કોઇલ ઇઝ ટી ઇક્વલ ટુ ટુ પાય રૂટ ઓફ આઈ ઓવર સી. ધેરફોર ટી સ્ક્વેર ઇક્વલ ટુ સેકન્ડ જે ઇક્વેશન લખેલું છે એ હું બોલું છું ફોર પાય સ્ક્વેર આઈ ઓવર સી. નાવ ટી સ્ક્વેર સોરી
હવે આપણે એવું કરીએ કે આ જે ઇક્વેશન હતું એમાંથી સી સ્ક્વેર થીટા સ્ક્વેર ઇક્વલ ટુ આઈ ઓમેગા સ્ક્વેર આપણે લખી દીધું. હવે એનું કંઈક સાદું રૂપ આપવું છે, આપણે સીની જગ્યાએ કે કોઈ એકની જગ્યાએ કંઈક આપણે સબસ્ટિટ્યુટ કરવું છે, તો એવું આપણે એક ફોર્મમાં લઈ આવીએ. બરાબર, તો ટી સ્ક્વેર આપણે લખી દીધો, ટી સ્ક્વેરનું સાદું રૂપ આપ્યું, તો ટી સ્ક્વેરના છેદમાં ફોર પાઈ સ્ક્વેર લઈ આવ્યા. ત્રીજું ઇક્વેશનની હવે ચર્ચા કરું છું, તો ટી સ્ક્વેર ઓવર ફોર પાઈ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ ઓવર સી, એન્ડ આઈ ઇક્વલ ટુ સી ટી સ્ક્વેર ડિવાઈડેડ બાય ફોર પાઈ સ્ક્વેર. તો આટલું આપણે અત્યારે કરી ગયા. હવે છે એ આપણે હવે આઈની જગ્યાએ એને સબસ્ટિટ્યુટ કરી દઈએ, એવું કરીએ બાય મલ્ટીપ્લાઈંગ ધી ઇક્વેશન સેવન ફ્રોમ એબો ઇક્વેશન. ઇક્વેશન સેવન કે સી થીટા સ્ક્વેર ઇક્વલ ટુ આઈ ઓમેગા સ્ક્વેર, આઈ આપણને આટલો મળ્યો. હજી આપણે એ આને નાને આઈ ઓમેગા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરી દઈએ. કયું ઇક્વેશનને? ઉપરનું જે ઇક્વેશન છે જે આપણે અહીંયા લખેલું છે, બરાબર, તો આને એની જે રાઇટ હેન્ડ સાઈડ છે એને આઈ ઓમેગા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરી દઈએ. અહીંયા તે રાઇટ હેન્ડ સાઈડ છે અને લેફ્ટ હેન્ડ સાઈડ છે, પણ બટ આઈ ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ શું છે? સી થીટા સ્ક્વેર. એટલે સી થીટા સ્ક્વેર પહેલાં લખવું પડશે, એટલે એક સી તો છે જ, એટલે સી ઇન્ટુ પેલા ઉપરનું છે સી ટી સ્ક્વેર ડિવાઈડેડ બાય ફોર પાઈ સ્ક્વેર જે અહીંયા લાઈન લખેલી છે એના ઉપરનું, એટલે સી થીટા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરીએ. એટલે એક સી ઓલરેડી છે અને બીજો સી વડે મલ્ટીપ્લાય કરીએ, એટલે સી સ્ક્વેર થીટા સ્ક્વેર ટી સ્ક્વેર ડિવાઈડેડ બાય ફોર પાઈ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. રૂટ કાઢી લઈએ એટલે સ્ક્વેર સ્ક્વેર વાળા છે એ કેન્સલ થઈ જશે, બધા જ છે ફોર છે એનું ટુ થઈ જશે, રૂટ કાઢી લઈએ એટલે એટલે આઈ ઓમેગા ઇક્વલ ટુ સી ટી. ટી છે એ કેપિટલ છે, બરાબર, અહીંયા મારે લખવામાં ભૂલ છે, ખાસ નોંધજો, ટી છે એ પીરિયોડિક ટાઈમ છે અને કેપિટલ છે. સી ટી થીટા એનું એ જ છે, સી ટી થીટા ડિવાઈડેડ બાય ટુ પાય. આઈ ઓમેગા એ શું છે? આઈ ઓમેગા એ છે એ એન્ગ્યુલર મોમેન્ટમ છે. તો એન્ગ્યુલર મોમેન્ટમ હોય તો એને ફોર્સ ઓફ ઇમ્પલ્સ એ ટોર્ક ઓફ ઇમ્પલ્સિવ ટોર્ક લખી શકાય. તો એ ઇમ્પલ્સિવ ટોર્ક ઇક્વલ ટુ આપણે અહીંયા આગળ જોઈ ગયા, ઇમ્પલ્સિવ ટોર્ક ઇક્વલ ટુ જે અહીંયા તમને ચોથું ઇક્વેશન બતાવે છે, આઈ ઓમેગા ઇક્વલ ટુ ફિફ્થ ઇક્વેશન એન બી એ ક્યુબ. તો સી ટી થીટા ડિવાઈડેડ બાય ટુ પાય ઇક્વલ ટુ એન બી એ ક્યુ લખી શકાય. આમાંથી આપણે ક્યુને સૂત્રનો કરતા બનાવી દઈએ, ક્યુને સૂત્રનો કરતા બનાવી દઈએ. ખાસ સ્મોલ ટી છે એ કેપિટલ ટી છે એ પીરિયોડિક ટાઈમ સૂચવે છે. તો સી ટી ડિવાઈડેડ બાય ટુ પાય એન બી એ ક્યુને છે આપણે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા રાખીએ છીએ અને થીટા છે એ આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ. નાવ આપણે એક કોન્સ્ટન્ટ છે એ ક્રિએટ કરી દઈએ કે સી છે એ શું છે? રિસ્ટોરિંગ કપલ પર યુનિટ ટ્વિસ્ટ, કે એકમ બળ ચડાવવા માટે જરૂરી બળ યુગ્મ છે, કે કોઈ વાયર છે અહીંયા આપણે વાયર યુઝ કરેલો છે આગળ જે કન્સ્ટ્રક્શનમાં આપણે જોઈ ગયા, તો વાયરમાં એકમ બળ ચડાવવા માટે જરૂરી બળ યુગ્મનું સૂત્ર બળ યુગ્મ છે, તો એની મૂલ્ય એક વખત તાર ફિક્સ થઈ ગયો એટલે એ ફિક્સ થઈ જાય, એ એની મિકેનિકલ પ્રોપર્ટી. ટુ પાય બી પરમેનન્ટ મેગ્નેટનું છે એ મેગ્નેટિક ફિલ્ડ છે બી, તો એ પણ એક વખત મેગ્નેટ મૂકી દીધા પછી એનું મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ટાઈમ છે એ કોન્સ્ટન્ટ રહેશે. એન્ડ નંબર ઓફ ટર્ન્સ કોન્સ્ટન્ટ છે, એરિયા ઓફ એ કોઇલ એ પણ કોન્સ્ટન્ટ છે એ. તો આ આખું છે સી ટી, ટી એટલે પીરિયોડિક ટાઈમ, પીરિયોડિક ટાઈમ છે એ એક વખત કોઇલ કન્સ્ટ્રક્ટ થઈ ગઈ પછી એ ફિક્સ હોય, એટલા માટે સી ટી ઓવર ટુ પાય બી એન એ એ આખું કોન્સ્ટન્ટ થશે જેને આપણે કે કહીએ છીએ. તો એ કે છે એને ક્યુ ઇક્વલ ટુ કે થીટા, થીટા જે એ આપણને ફર્સ્ટ ઓસિલેશન મળશે કે એની રેસ્ટ પોઝિશનથી જે બાજુ જશે અને ફર્સ્ટ ઓસિલેશન મળશે એ થીટા છે. તો આટલું થયું એ આપણને શું મળે છે? તો કે ક્યુ ઇક્વલ ટુ કે થીટા અને ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ થીટા વેર ધી કે ઇઝ અ કોન્સ્ટન્ટ ઓફ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર. અહીંયા છે આપણને એક સૂત્ર મળ્યું જેની મદદથી આપણે વિદ્યુત ભારનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. આ સૂત્રમાં છે એ આપણને એક ગેલ્વેનોમીટર આપી દીધું અને આપણે એના અંદરના મેગ્નેટ થોડુંક કોમ્પ્લિકેટેડ એટલા માટે છે કે એક તો આપણને સીની ખબર ન હોય કપલ ફોર્સની,
બી ની ખબર ન હોય, નંબર ઓફ ટન્સ આપણે એક વખત કોઇલ કન્સ્ટ્રક્ટ થઈ ગઈ પછી આપણે ખોલીને એને પાછું જોવાનું, આટા પાછા એના ગણવા બેસીએ તો પાછું એનું કન્સ્ટ્રક્શન બગડી જાય, એવું તો આપણે કંઈ કરવાનું નથી. અને ક્યારેક અનનોન આપણને મળેલી હોય, કોઈ અનનોન કેપેસિટર બેલાસ્ટિક ગેલ્વેનોમીટર મળેલું હોય તો એની માટે ક્યુ કઈ રીતે ગોતવો, તો એની માટે હજી આપણે થોડુંક સાદું રૂપ આપણે આપવું પડશે, જેથી કરીને આપણે જાણીએ છીએ એવી રાશિઓમાં ક્યુનું મૂલ્ય આવી જવું જોઈએ, તો આપણે એનું છે ફટાફટ છે જવાબ આપી શકીએ કે આમાં સૂત્રમાં કિંમત મૂકીને. અહીંયા આપણને કેની મૂલ્ય જ નથી ખબર, પણ અહીંયા સુધી છે ક્યારેક તમને પૂછાઈ શકે છે કે ક્યુ ઇક્વલ ટુ કે થીટા છે, ઇક્વેશન ફોર બેલાસ્ટિક ગેલ્વેનોમીટર માટે છે એ ડિરાઈવ કરવામાં આવે, વેર થીટા ઇક્વલ ટુ ફર્સ્ટ રો ઓફ બીજી બેલાસ્ટિક ગેલ્વેનોમીટર. તો એક વસ્તુ અહીંયા સુધી છે એ તમને કન્સ્ટ્રક્શનથી લઈને, ફરીથી આપણે જોઈએ કે એનું કન્સ્ટ્રક્શનથી લઈને તમને તમામ વસ્તુ છે થિયરી અને આ બધા જે પેરામીટર્સ છે એ તમને 10-12 માર્ક્સમાં પૂછાઈ શકે અને થોડી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે પ્રેક્ટિકલી તે આના ઉપર ના જવાના છે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. બીજું, હજી આપણે એના સાદું રૂપ આનું ક્યુ ઇક્વલ ટુ કે થીટાનું છે હજી એક સાદું રૂપ આપવાનું છે, બરાબર, તો એ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તો આટલું અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સર.